नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गणित में जे आप प्रकरण 8 त्रिकोणमिति परिचय चाली रही है तेमा खूब महत्वना थीअरी मुद्दाओं लेवाना छे। त्रिकोणमितीय नित्य समूह विद्यार्थी मित्रों, आप आ प्रकरण की आ छेली थीअरी छे और त्यारबाद स्वाध्याय 8.4 दाखलाओं पर अभ्यास करीशुं। अपने अत्यार सुधी में त्रिकोणमितीय गुणोत्तरों तेना खूणाओं आधार गुणोत्तर माप शीख्या, कोटिकोण गुणोत्तरों मूल्य पण शीख्या छे। अपने आज आप त्रिकोणमितीय नित्य समूह पहला अभ्यास करीशुं के जे आप त्रण साइन कॉस टेन मुख्य त्रण त्यारबाद कोसेक सेक अने कोट आ छ त्रिकोणमितीय गुणोत्तरो छे। तेमां जे नित्यसम कई रीते बने छे, मतलब के कोईपण बे गुणोत्तर वच्चे क्या प्रकारनो संबंध बनी शके ते आपणे शीखवानुं छे। एटले पहला तो नित्यसम कोने कहेवाय ते शीखीशुं अने आ बधा नित्यसमो मेळवता शीखीशुं अने त्यारबाद तेनो उपयोग करीने सदी 8.4 थोड़ाक दाखलाओ आजे उकेलीशुं। तो चलो शुरू करिए चैप्टर नंबर 8 त्रिकोणमितिना परिचयनो लेक्चर नंबर 6 त्रिकोणमितीय नित्य समूह। विद्यार्थी मित्रों, ज्यारे त्रिकोणमितीय गुणोत्तरोने समावता समीकरणमां आवता खूणाओना प्रत्येक मूल्य माटे समीकरण सत्य होय त्यारे ते त्रिकोणमितीय नित्यसम कहेवाय। आपणे एम नम विचारीए के नित्यसम कोने कहेवाय के सपोज कोई एक्स में समीकरण छे, वाई में समीकरण छे, तो कोईपण समीकरण में जेम के आपणे द्विघात समीकरण चेप्टर भणी गया, द्विचल सूरेख समीकरण चेप्टर भणी गया, तो एमां एक्स अने वाई ना पर्टिक्युलर मूल्य माटे तेनुं समाधान थाय तो आपणे तेने जे नित्य समूह कही शकाय। जेम के आपणे जो ए प्लस बी नो पूर्ण वर्ग छे तो ए स्क्वेर प्लस टू ए बी प्लस बी स्क्वेर, तो आ एक नित्यसम थयुं। એ જ રીતે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી, તો કે કોઈ પણ એવી કિંમત મૂકીએ અને સમીકરણનું સમાધાન થાય, બંને બાજુ સમાન જવાબ મળે, તો તેને નિત્યસમ કહેવાય। એ જ રીતે અહીંયા ત્રિકોણમિતિય નિત્યસમ એટલે શું? તો કે ત્રિકોણમિતિય ગુણોત્તર હોય જે છ છ ગુણોત્તર છે તેનું જે સમીકરણ બને છે એના પ્રત્યેક ખૂણા માટે એ સમીકરણ સત્ય હોય તો આપણે તેને ત્રિકોણમિતિય નિત્યસમ કહેવાય। જો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ એબીસી આપેલું છે જેમાં ખૂણો બી કાટખૂણો છે, તો પાયથાગરસ પ્રમેય એપ્લાય કરીએ તો શું બનશે? અહીંયા એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર। આપણે જો બધા નિત્યસમ જેટલા પણ આ પ્રકરણના આવે છે મેઇન ત્રણ એ આપણે મેળવતા શીખીશું અત્યારે, કે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર, આ આપણું મુખ્ય પાયથાગોરસ પ્રમેય થયું। હવે પહેલું નિત્યસમ મેળવવાની પ્રક્રિયા કરીએ છીએ, ખાસ સમજો, દરેક પદને એસી સ્ક્વેર વડે ભાગી નાખો, બરાબર છે? જો આ પ્રક્રિયા પરીક્ષામાં નથી પૂછાતી પરંતુ આપણને આવડી જાય કે આ નિત્ય સમૂહ ત્રિકોણમિતિય નિત્ય સમૂહ કઈ રીતે મળે છે। એટલે જો આપણે એકવાર બધાને એસી સ્ક્વેર વડે ભાગાકાર કરીશું, પછી એકવાર બધાને એ બી સ્ક્વેર વડે અને એકવાર બધાને બીસી સ્ક્વેર વડે, દરેક વખતે આપણને અલગ અલગ નિત્યસમ મળશે। એટલે ખૂબ જ ઇઝી ટેકનિક છે કે નિત્યસમ મળે કઈ રીતને, અને ત્યારબાદ આ બધા નિત્યસમો આપણને એકદમ મોઢે યાદ હોવા જોઈએ અને આજના લેક્ચર પરથી આપણને પરફેક્ટલી આવડી જ જશે। તો જો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર, તો ચલો પહેલું નિત્યસમ મેળવવું છે તેમાં આપણે દરેક પદને એસી સ્ક્વેર વડે, એટલે જે આપણો આ કર્ણ બતાવે છે ને અહીંયા, તેના વડે, ત્યારબાદ આપણે બધાને એ બી સ્ક્વેર વડે ભાગાકાર કરીશું, પછી એકવાર બીસી સ્ક્વેર વડે, તો પહેલું નિત્યસમ મેળવીએ, દરેક પદને આપણે એસી સ્ક્વેર વડે ભાગાકાર કરીએ। હવે જો બધાને આપણે એસી સ્ક્વેર વડે ભાગાકાર કરીએ તો શું બનશે? જો એ બી સ્ક્વેર છેદમાં એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર છેદમાં એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર અપોન એસી સ્ક્વેર, તો અહીંયા એસી સ્ક્વેર અપોન જે એસી સ્ક્વેર છે તો એ કેન્સલ આઉટ થશે, રાઈટ? હવે જો અહીંયા એ બી અપોન એસી પૂર્ણવર્ગ થઈ જાય કારણ કે બેનો વર્ગ છે, એ જ રીતે બીસી અપોન એસી, તો આપણે એ રીતે વિચારવાનું કે આપણે બધા કોના સંદર્ભે લખીએ છીએ? ખૂણા એના સંદર્ભે જ વિચારવાનું છે। તો જો એ બી બાજુ એટલે કઈ થશે? ખૂણા એની પાસેની બાજુ, અને એસી બાજુ એટલે કઈ થયું? કર્ણ થયું, બરાબર? ચાલો લખીએ, જો આપણે પૂર્ણવર્ગ સ્વરૂપે લખીએ, એ બી અપોન એસીનો પૂર્ણ વર્ગ પ્લસ બીસી અપોન એસીનો પૂર્ણ વર્ગ ઇઝ ઇક્વલ ટુ એસી અપોન એસીનો પૂર્ણ વર્ગ, આ ન લખો અને ડાયરેક્ટ સીધો અહીંયા એક લખી નાખો તો પણ ચાલે। હવે જો એ બી અપોન એસી
એટલે આપણે જ્યારે એ બી અપોન એસી લખવું છે તો એ બી અપોન એસી એ કોનું સૂત્ર થશે? ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ. અને બીસી અપોન એસી એટલે એ કયું થશે? કે ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. જો તો એ બી અપોન એસી પાસેની બાજુ આપણે ખૂણા એના સંદર્ભે લખીએ. જો અહીંયા ખૂણા એ મેં દર્શાવ્યો છે તો આપણે આ રીતે લખશું કોસ એ. તમે સીના સંદર્ભે લખશો તો પણ આ જ સૂત્ર બનશે, અને સીના સંદર્ભે લખો તો પણ આ સેમ સૂત્ર બને. તો ત્યાં સાઈન અહીંયા આવે ને કોસ અહીંયા આવે. તો જો આ શું બન્યું? એ બી અપોન એસી એટલે કોસ એ સામે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ થઈ ગયું કોસ. બીસી અપોન એસી એટલે એના સંદર્ભે લખો તો સામેની બાજુ છેદમાં કર્ણ. બીસી એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એસી. તો સાઈન એ થયું. તો સૂત્ર શું બન્યું? કસ એ પૂર્ણવર્ગ પ્લસ સાઈન એ પૂર્ણવર્ગ. તો તમે ડાયરેક્ટ સૂત્ર આમ લખી શકો, કોસ સ્ક્વેરે પ્લસ સાઈન સ્ક્વેરે ઇઝ ઇક્વલ ટુ વન, અથવા સાઈન સ્ક્વેરે પ્લસ કોસ સ્ક્વેરે ઇઝ ઇક્વલ ટુ વન. તો જો આ પહેલું નિત્યસમ મોસ્ટ આઈએમપી બન્યું કે સાઈન સ્ક્વેરે પ્લસ કોસ સ્ક્વેરે ઇઝ ઇક્વલ ટુ વન. જો આપણે થીટાના સ્વરૂપે લખો અને તમે કે એ ખૂણો લખો કે સી ખૂણો અથવા કોમન ખૂણો થીટા કરી નાખો તો સૂત્ર એમ બની જાય સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જે આપણે પાયથાગોરસનો પ્રમેયમાં અપ્લાય કરીને નિત્યસમ મેળવ્યું છે આપણે, તો આ રીતે આપણે ત્રણે બીજા બાકીના ત્રણે ત્રણ સૂત્ર નિત્યસમ મેળવવા છે. તો એમાંનું પહેલું આ થયું કે સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન. તમે ડાયરેક્ટ અને સાઈન સ્ક્વેર સી પ્લસ કોસ સ્ક્વેર સી ઇઝ ઇક્વલ ટુ વન પણ બોલી શકો છો, અથવા એ અને સી ના બોલીએ તો સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન આ રીતે પણ બોલી શકો છો. તો જો અહીંયા હવે આના પરથી પેટા સૂત્ર હજી બે બને. જો તમારે સાઈન જોઈએ છે, માત્ર સાઈન, તો આ કોસ સ્ક્વેરને બરાબરની આ બાજુ મોકલો તો શું બને? સાઈન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર એ. હવે જો કોસ સ્ક્વેર એ જોઈએ છે તો સાઈન સ્ક્વેરને બરાબરની આ બાજુ મોકલો, સૂત્ર શું બનશે? વન માઇનસ સાઈન સ્ક્વેર એ. જો અહીંયા આ નિત્યસમ પહેલું લખ્યું તો એના પરથી બંને જે બને છે તે પણ તમારી બુકમાં લખતા જજો. ફરીથી બોલું છું, મુખ્ય નિત્યસમ આપણું આ થયું સાઈન સ્ક્વેરે પ્લસ કોસ સ્ક્વેરે ઇઝ ઇક્વલ ટુ વન. જો અહીંયા આપણે સાઈન સ્ક્વેર જોઈએ છે તો વન માઇનસ કોસ સ્ક્વેર થઈ જાય, એટલે કે સાઈન સ્ક્વેરે ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેરે. અને કોસ સ્ક્વેર જોઈએ છે તો શું બની જાય? વન માઇનસ સાઈન સ્ક્વેર એ, એટલે કે કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સાઈન સ્ક્વેર એ. જે રીતની આપણી દાખલામાં જરૂરિયાત તે મુજબ આપણે સૂત્ર વાપરી શકીએ છીએ. તો આ થયું ત્રિકોણમિતિય નિત્યસમ પહેલું, સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ વન. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી શીખીને આજે જ આ નિત્યસમો એકદમ પાકા કરી લેવાના છે. ચાલો હવે આપણે આ ખાસ લખીએ કે જો આ એંગલ એ છે ને એનો રેન્જ, મતલબ કે જે ખૂણો એ છે એ ઝીરો અંશ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે છે. આ બધા એક માર્કમાં આપણને પૂછાઈ શકે એવા ટૂંકા પ્રશ્નો છે, એટલે આપણને આમ તો થિયરી પરથી પણ યાદ રહી જાય એવું છે કે જે ખૂણો એ છે એની અપર લિમિટ અને લોઅર લિમિટ ઝીરો ઇક્વલ ટુ અને એનથી નાનું અને સોરી એનથી મોટું અને 90થી નાનું અને ઇક્વલ, એટલે ઝીરોથી મોટું 90થી નાનું અને ઇક્વલ હોઈ શકે છે. તો આ થયો ત્રિકોણમિતિય નિત્યસમ પહેલું. હવે આપણે બીજું નિત્યસમ મેળવવું છે. તો સૂત્ર તો મતલબ પાયથાગોરસ સિદ્ધાંત તો આને આજ વાપરીશું, એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર. હવે આપણે બંને બાજુ કોના વડે ભાગાકાર કરીએ? એ બી સ્ક્વેર વડે. પહેલું મેળવ્યું તેમાં આપણે એસી સ્ક્વેર વડે બધાને આપણે એ બી સ્ક્વેર વડે ભાગાકાર કરી નાખો. તો જો અહીંયા શું થયું? એ બી સ્ક્વેર અપોન એ બી સ્ક્વેર, બીસી સ્ક્વેર અપોન એ બી સ્ક્વેર, એસી સ્ક્વેર અપોન એ બી સ્ક્વેર. અહીંયા પણ આ કેન્સલ આઉટ થઈ શકે છે. જો પૂર્ણવર્ગ સ્વરૂપે લખ્યું આ તો ઉડી જ જાય છે. તો શું બન્યું? બીસી અપોન એ બી નો પૂર્ણ વર્ગ ઇઝ ઇક્વલ ટુ એસી અપોન એ બી નો પૂર્ણ વર્ગ. તો આ તો વન જ થઈ ગયું ને પહેલા, પ્લસ બીસી અપોન એ બી, ખૂણા એ ના સંદર્ભે લખો બીસી અપોન એ બી. તો બીસી અપોન એ બી એટલે શું થાય? આની સામેની બાજુ છેદમાં તેની પાસેની બાજુ, રાઈટ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કયું સૂત્ર થાય આપણું? ત્રિકોણમિતિય ગુણોત્તર ટેન થીટા, અથવા ટેન એ પણ બોલી શકો છો, આપણે એના સંદર્ભે લખીએ છીએ.
तो BC अपॉन AB એટલે શું થશે 10A इज इक्वल टू સામે લખ્યું છે AC अपॉन AB નો પૂર્ણ વર્ગ AC એટલે કોણ કર્ણ અને છેદમાં AB એટલે પાસેની બાજુ કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે શું થાય sec A એટલે શું બનશે જો 1 plus 10 square A is equal to sec square A. तो आ मुख्य सूत्र नित्य सम बनी गयु 1 plus 10 square A is equal to sec square A. जो कई रीते मेळवी आपणे बधा पद ने ए बी स्क्वेर वडे भागी लीधो आ थियरी नी प्रक्रिया छे आपणे सूत्र याद रहेवू जोईए कि 1 plus 10 square A is equal to sec square A. हवे अहींया 10 square ने सूत्र नो करता बनावो सूत्र शुं बने पेटा सूत्र लखता जजो sec square a minus 1 right આપણે 10 ને સૂત્રનો કરતા બનાવ્યું હવે જો આપણે 1 રાખવું છે તો સૂત્ર શું બને sec square a minus 10 square a is equal to 1 sec square a એમનો 10 આ બાજુ જશે sec square a minus 10 square a is equal to 1 તો મુખ્ય સૂત્ર આપણો આ યાદ રાખીશું 1 plus 10 square a is equal to sec square a એના પરથી બે સૂત્ર 10 स्क्वेर जो तो होय तो sec स्क्वेर माइनस 1 अने 1 बराबर लखो तो sec स्क्वेर a माइनस 10 स्क्वेर a तो आ आपणो त्रिकोणमितीय महत्वनुं बीजुं नित्यसम थयुं पहेलुं हतुं sin स्क्वेर a + cos स्क्वेर a = 1 बीजुं थयुं 1 + 10 स्क्वेर a = sec स्क्वेर a जो अहींया तमे जो आपणे चार गुणोत्तर तो वपराई गया sin cos नी जोड़ी आवी गई sin स्क्वेर a + cos स्क्वेर a = 1 नित्यसम मां कोनी जोड़ी आवी 10 अने sec नी 1 + 10 स्क्वेर a अने is equal to sec square तो હવે કોણ બાકી રહ્યું cosec અને cot બાકી રહ્યું ને તો હવે આપણે ત્રીજો જે મહત્વનો નિત્ય સંબંધ મળશે એ cosec અને cot ના સંબંધથી મળશે અહીંયા ખૂણો a છે તેની રેન્જ આ રીતે લખીશું 0 less than or equal to a less than 90 એટલે 90 કરતા નાનો જ હોવો જોઈએ 90 equal હોવું જોઈએ નહીં ચલો હવે આપણે ત્રીજો નિત્ય સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીએ જો અહીંયા આપણે શું કરીશું બધા પદને કેટલા વડે ભાગાકાર કરીશું BC સ્ક્વેર વડે પહેલા આપણે AC સ્ક્વેર વડે ભાગાકાર કર્યો તો sin સ્ક્વેર a + cos સ્ક્વેર a = 1 મળ્યું પછી આપણે AB સ્ક્વેર વડે ભાગાકાર કર્યો તો શું મળ્યું હતું 1 + 10 સ્ક્વેર a = sec સ્ક્વેર a દ્વિતીય સમ ત્રીજું મેળવ્યું બધાને BC સ્ક્વેર વડે ભાગાકાર કરીએ તો જો AB સ્ક્વેર / BC સ્ક્વેર = BC સ્ક્વેર / BC સ્ક્વેર = S સ્ક્વેર / BC સ્ક્વેર અહીંયા તો આ કેન્સલ આઉટ થાય જ છે રાઈટ પૂર્ણ વર્ગ સ્વરૂપે લખીએ અંશ અને છેદમાં ઘાતાંકના નિયમ પ્રમાણે બંને વર્ગ છે તો આખા કૌંસનો વર્ગ લખી શકાય તો AB / BC નો વર્ગ + BC / BC કેન્સલ આઉટ 1 થઈ જશે અહીંયા 1 નો સ્ક્વેર 1 = AC / BC હવે AB AB એટલે કઈ બાજુ થાય ખૂણા A ની પાસેની બાજુ છેદમાં BC એટલે સામેની બાજુ એટલે સૂત્રમાં જો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ છે તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે શું થાય cot થઈ જાય રાઈટ એટલે આ થયો cot સ્ક્વેર a અહીંયા જો AC એટલે કર્ણ BC એટલે સામેની બાજુ તો કર્ણના છેદમાં સામેની બાજુ એટલે શું થશે cosec a એટલે cosec a નો વર્ગ થશે તો નિત્ય સમ બની ગયું cot square a plus 1 is equal to cosec square a तो નિત્ય સમમાં તમે જોડી જો sin cos ની મળી sec 10 ની મળી અને cosec cot ની જોડી મળી તો cot square a plus 1 is equal to cosec square a રાઈટ તો આ ત્રીજું આપણું મહત્વનું નિત્ય સમ થયું તો આપણે આની પરથી હજી બે પેટા નિત્ય સમ લખી શકીએ cot આપણે જોતો હોય તો શું કરવાનું cosec square minus 1 રાઈટ ध्यान रखवानो के जे पद ज्यां छे बराबर नी सामे आपणे 1 ने लई जाओ छो तो cos x स्क्वेर माइनस 1 बने अने अहींया 1 राखवो छे एमनो तो शुं बने नित्यसम cot स्क्वेर ने आ बाजु लई जाओ cos x स्क्वेर माइनस cot स्क्वेर a सो cos x स्क्वेर माइनस cot स्क्वेर a इज इक्वल टू 1 तो आ मुख्य नित्यसम आ थयो तेना परथी आ रीते पेटा नित्यसम लखी शकाय पहेलुं तो मेन शुं थयुं आपणुं आ cot स्क्वेर a + 1 इज इक्वल टू cos x स्क्वेर a તેના પરથી બંને નિત્યસમ લખી શકાય કે cot આપણે જોતો હોય તો cos x સ્ક્વેર માઇનસ 1 અને 1 ઇઝ ઇક્વલ ટુ cos x સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર a તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે
ત્રણે ત્રણ મુખ્ય નિત્યસમ લખ્યા અને દરેકમાંથી જે પેટા નિત્યસમ બને છે તે પણ તમારી બુકમાં લખશો તો ત્રણ તેરી નવ નિત્યસમ તમારે અત્યારે લખવાના થશે. અહીંયા એની રેન્જ આપણે લખીશું ઝીરો કરતાં મોટો ઝીરો હશે નહીં, કારણ કે એ થિયરી આપણે આગળ ભણી ચૂક્યા. ટેબલ ઉપરથી ખબર પડી જવી જોઈએ આપણને કે કેમ ઝીરો લઈ શકાય નહીં, કારણ કે ટેબલ ઉપરથી તમે જોવો કિંમત બધી યાદ હોવી જોઈએ, ક્યારે અવ્યાખ્યાયી છે, ક્યારે ઝીરો છે, ક્યારે એક છે વગેરે. તો ઝીરો લેસ દેન એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી, તેના માટે આ નિત્યસમ હંમેશા સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ત્રણે ત્રણ નિત્યસમની મેળવતા શીખ્યા છીએ અને હવે આપણને નિત્યસમ એકદમ યાદ રહી જવા જોઈએ અને તે પરથી જે પેટા નિત્યસમ બને છે દાખલામાં કેમ યુઝ કરવો તે પણ આપણે હવે શીખીએ છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ સાદી 8.4 પ્રશ્ન નંબર 1. જો આ બધા નિત્યસમ તમારે આજે પરફેક્ટલી થઈ જશે ને એટલા દાખલા બહુ ઝડપથી આવડી જશે. ત્રિકોણમિતીય ગુણોત્તરો સાઇન એ સેક એ અને ટેન એ ને કોટ એ ના પદમાં લખો. એટલે જો આપણે શું કરવાનું છે, સાઇન છે ને એને પણ કોટ સ્વરૂપે લખવાનું છે. એટલે સાઇનનું ફોર્મેટ આખું કોટ જેવું, મતલબ કે સાઇન ઇઝ ઇક્વલ ટુ કોટના સ્વરૂપે, સેકને પણ કોટના સ્વરૂપે લખવાનું છે અને ટેનને પણ કોટના સ્વરૂપે લખવાનું છે. ટેન તો બહુ જ ઇઝી છે, ટેન ઇઝ ઇક્વલ ટુ 1/કોટ, રાઈટ? અને આ બંનેમાં આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું. ચાલો તો આપણે સમજીએ કે સાઇન, સેક અને ટેન એ બધાને આપણે કોટના ફોર્મેટમાં લખતા શીખવાનું છે. તો પહેલાં તો આપણું નિત્યસમ યુઝ કરીએ. સાઇન લખવું છે તો સાઇન ને કોસનું સૂત્ર છે, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. પરંતુ આપણે તો એને કોટના ફોર્મેટમાં લખવું છે એટલે આપણે કોસેક પરથી જવું પડે, કારણ કે કોસેક છે કોનો વ્યસ્ત છે, સાઇનનો વ્યસ્ત છે. એટલે આપણે નિત્યસમ લખ્યું, જો છેલ્લે ભણીએ જ, કોસેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 કોટ સ્ક્વેર એ. તો કોસેક એટલે કેટલું થાય, 1/સાઇન થઈ જાય. એ રીતે પણ યુઝ કરી શકો કે 1/સાઇન ઇઝ ઇક્વલ ટુ 1 કોટ સ્ક્વેર એ ડાયરેક્ટ તમે લખી શકો છો, અથવા બંને બાજુ વ્યસ્ત કરો, બરાબર છે? 1/સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 કોટ સ્ક્વેર એ, પછી સાઇનને સૂત્રનો કરતા બનાવી નખાય. તો અહીંયા એ રીતે પણ કરો, અથવા ડાયરેક્ટ બે બાજુ પહેલાં વ્યસ્ત લ્યો. આપણે શું કર્યું, જો બંને બાજુ વ્યસ્ત કર્યું, 1/કોસેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1/1 કોટ સ્ક્વેર એ. હવે આ શું થશે, 1 કોસેક સ્ક્વેર એટલે શું બની જાય, સાઇન બની જાય. તો સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1/1 કોટ સ્ક્વેર એ. જવાબ તો સાઇનનો લખવાનો છે, તો વર્ગમૂળ કાઢો. અહીંયા વર્ગ હોય તો સામે શું થાય, વર્ગમૂળ. તો અંશ અને છેદને જો આપણે અહીંયા વર્ગમૂળ આપીએ તો અહીંયાથી આપણે, જો જ્યારે તમે આ બંને બાજુ વર્ગમૂળ આપશો તો એકનું વર્ગમૂળ એક અને વર્ગમૂળ કાઢીએ એટલે પ્લસ ઓર માઇનસ થાય ને, તો આ તો આનું વર્ગમૂળ નીકળશે ને એટલે એઝ ઇટ ઇઝ રહેશે. તો સાઇન જો કેવો જવાબ મળી ગયો, પ્લસ ઓર માઇનસ 1/1 કોટ સ્ક્વેર એ. આ સાઇન મળી ગયો કોટના સ્વરૂપમાં, જો રાઈટ, આ જે આન્સર છે સાઇન એ કોટના સ્વરૂપમાં પહેલો જવાબ મળ્યો. એના માટે શું કર્યું ફરીથી સમજો, નિત્યસમ કોસેક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 કોટ સ્ક્વેર એ બંને બાજુ વ્યસ્ત કરી નાખ્યા, એટલે આપણે 1/કોસેક સ્ક્વેર એટલે શું બની જાય, તે સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1/1 કોટ સ્ક્વેર એ. વર્ગ છે, સામે વર્ગમૂળ આપો તો પ્લસ ઓર માઇનસ 1, એકનું વર્ગમૂળ એક, છેદમાં પદ છે ને એમને રાખીશું 1 કોટ સ્ક્વેર એ. તો સાઇન મળી ગયો કોટના સ્વરૂપમાં. સો ફાઇનલ આન્સર સાઇન એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ તમે રાખી શકો છો, બંને જવાબ રાખી શકો છો. ચાલો હવે આપણે સેકને મેળવવું છે. તો આપણને ખબર છે કે સેક મેળવીએ અથવા આપણે ટેન ગમે મેળવીએ પહેલા, અહીંયા સિક્વન્સમાં તમે કોઈ પણની પ્રક્રિયા પહેલા કરી શકો છો, પરંતુ યાદ એટલું રાખવાનું છે કે આ બધા આપણે કોટના ફોર્મેટમાં જ લખવાના છે. તો ટેન એ ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન એ અને કોટ એ ઇઝ ઇક્વલ ટુ કોસ અપોન એ પરસ્પર વ્યસ્ત છે. ટેન અને કોટ પરસ્પર વ્યસ્ત છે, આમે તમને સમજૂતી આપ્યું છે. તમે ડાયરેક્ટ આ લખી શકો કે ટેન એ ઇઝ ઇક્વલ ટુ 1/કોટ. તો ટેન તો થઈ ગયું કોટના સ્વરૂપમાં, ઇઝી, બહુ જ ઇઝી સૂત્ર જ છે, ટેન એ ઇઝ ઇક્વલ ટુ 1/કોટ એ. હવે આપણે સેકને લખવું છે. તો જો પહેલાં ટેન એટલા માટે લખ્યું આપણે કે ટેનની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ, રાઈટ? તો આપણી પાસે સૂત્ર છે નિત્યસમ બીજું,
sec square a is equal to 1 plus tan square a. 10 ની જગ્યાએ શું મૂકશું 1 upon cot. જો આ આપણી કિંમત છે 10 is equal to આપણને જે હમણાં મળીને 1 upon cot a બરાબર. તો 1 upon cot a ની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ જો 10 ની જગ્યાએ. સો સ્ક્વેર છે એટલે 1 upon cot square a. લસા લઈ લ્યો cot square plus 1 upon cot square a. લસા લઈ લે આપણે આ રીતે જો 1 plus 1 upon cot square છે. હવે sec square છે અહીંયા આપણે વર્ગમૂળ લેવું પડશે. તો વર્ગમૂળ કરશું તો અંશ તો એમનેમ રહેશે વર્ગમૂળ છેદમાં વર્ગમૂળ અને વર્ગ એટલે cot theta થઈ જાય અથવા cot a. તો sec square બરાબર આ હતું તો sec બરાબર શું થશે વર્ગમૂળ આપો અંશને વર્ગમૂળ આપશો એટલે cot square a plus 1 છેદને વર્ગમૂળ એટલે cot a બની જશે. તો જો આપણો 10 પણ મળી ગયો અને sec પણ કોટના ફોર્મેટમાં મળી ગયું. તો જોયું આપણે પહેલા 10 મેળવ્યો 10 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોટ એ એટલે આપણે sec નું જે નિત્યસમ છે sec સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર એ. તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 અપોન કોટ સ્ક્વેર એ કિંમત આપણે અહીંયા મૂકી દીધી અને પછી લસા લઈ અને વર્ગમૂળ આપી દીધું. તો આ થયું sec એ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ કોટ સ્ક્વેર એ પ્લસ 1 અપોન કોટ એ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જુઓ કે આ ત્રણે ત્રણને આપણે કોટના સ્વરૂપમાં લખ્યા. ચાલો પ્રશ્ન નંબર બીજો. ખૂણાઓના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરને સેકના પદમાં લખવાના છે એટલે ખૂણાઓના બધા છે એને સેકમાં લખવાનું છે. તો કોસથી શરૂ કરાયને કોસ એટલે શું 1 upon sec. હવે આપણી પાસે સૂત્ર છે પહેલા કોસ એટલે લખ્યું કારણ કે સેક આપણને કોસ ઉપરથી ઝડપથી મળી જાય. તો કોસ એ ઇઝ ઇક્વલ ટુ 1 upon sec એ પરસ્પર વ્યસ્ત. હવે સાઇન મેળવીએ આપણે આમાં તો નિત્યસમ વાપરો આપણે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા સાઇનને સૂત્રનો કરતા બનાવો હમણાં જ આપણે લખ્યું 1 માઇનસ કોસ સ્ક્વેર એ. હવે અહીંયા કોસની જગ્યાએ આપણે આ કિંમત રિપ્લેસ કર એટલે શું થશે જો સાઇન એ ઇઝ ઇક્વલ ટુ સીધું વર્ગમૂળ આપી દીધું આને વર્ગમૂળમાં 1 માઇનસ 1 અપોન સેક એનો પૂર્ણ વર્ગ. શું કર્યું કોસની જગ્યાએ લખ્યું સેક વર્ગ છે એટલે પૂર્ણ વર્ગ 1 અપોન સેક એનો અને સાઇન છે તો બરાબર વર્ગમૂળ આપી દીધું. વર્ગ કરી નાખો અને લસા કરી નાખો અહીંયા એકનો વર્ગ એક સેક સ્ક્વેર સેક સ્ક્વેર માઇનસ 1 અપોન સેક સ્ક્વેર. અંશનું વર્ગમૂળ નહીં નીકળે છેદનું વર્ગમૂળ સેક થઈ જશે. તો સાઇન એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1 છેદમાં સેક એ. તો જો આપણે સાઇનને પણ સેકના ફોર્મેટમાં લખ્યું બધાને આપણે લખવાના છે. સાઇન ને લખી નાખ્યું કોસ ને પહેલા જ લખી નાખ્યું કોસ એ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સેક એટલે જે આપણા ગુણોત્તર છે એ બધાને સેકના ફોર્મેટમાં લખવાના છે. તો સેક સહિત 6 થાય તો સેકના ફોર્મેટમાં લખવાનું છે. તો 5 ક્યાં હોય કોસ સાઇન ટેન કોસેક અને કોટ તેને આપણે સેકના ફોર્મેટમાં લખીએ. તો કોસ લખાઈ ગયો સાઇન લખાઈ ગયો. ચલો હવે આપણે ટેન ટેન તો ઇઝી છે સૂત્ર જ છે ટેન સ્ક્વેર એ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ. ટેનને સૂત્રનો કરતા બનાવો અને 1 ને સામે થઈ જાય એટલે ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર માઇનસ 1. બસ ટેનને વર્ગ છે એટલે વર્ગમૂળ આપી દો ટેન તો થઈ ગયું ત્રીજું થઈ ગયું સાઇન પ્લસ ટેન ત્રણેય થઈ ગયા. જો સેકના ફોર્મેટમાં ટેન એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1 આપણે બધાને સેકના પદમાં લખવાના હતા. ત્રણ લખાઈ ગયા. ચાલો કોટ કોટ એટલે શું થાય કોસ અપોન સાઇન. તો હવે આપણી પાસે કોસની કિંમત એ છે અને સાઇનની કિંમત એ છે હમણાં આપણે મેળવીને કોસની કિંમત શું 1 અપોન સેક સાઇનની કિંમત શું આપણે મેળવી હમણાં એ જ આપણે ઉપયોગ કરવાનો છે. કોટના સૂત્ર એટલે શું થશે કોટ એટલે કોસ અપોન સાઇન સૌથી પહેલા લેક્ચરમાં ભણીએ આપણે. તો કોટમાં કોસ અપોન સાઇન છે તો કોસની કિંમત મૂકી દઈએ સેકના ફોર્મેટવાળી અને સાઇનની કિંમત મૂકી દઈએ સેકના ફોર્મેટવાળી. તો જો અહીંયા શું થાય આ આ છેદ અને આ છેદ બંને ઉડી જાય તો જવાબ શું મળે 1 અપોન વર્ગમૂળમાં સેક સ્ક્વેર એ માઇનસ 1. આ કોણ મળ્યું આપણને કોટ મળ્યો સેકના ફોર્મેટમાં રાઈટ. જો ઇઝી છે ને સાઇન કોસ મેળવી લ્યો અને પછી ફટાફટ બધા સૂત્રમાં અપ્લાય કરી દઉં એટલે તમારે લાંબા કોઈ નિત્યસમ વાપરવા પડે નહીં રાઈટ. અહીંયા પણ જે ટેન છે એમાં પણ તમે સાઇન અપોન કોસ યુઝ કરીને વાપરી શકો છો પરંતુ એ સીધું સૂત્ર છે જ એટલે આ વાપરો જેમ અહીંયા કોટ અપ આપણે મૂક્યું કોસ અપોન સાઇન. તો ટેન બરાબર શું થાય સાઇન અપોન કોસ
तो याद जवाब मळे अथवा डायरेक्ट नित्य सम वापरो तो पण चाले। हवे आपणे कोसेक मेळवानो छे, तो कोसेक एटले शुं थाय? 1 / sin। sin ની કિંમત શું મળી હતી આપણને? આ રહી જો આ છે આપણી પાસે, આ sin ની કિંમત મળી હતી જ છે, વર્ગમૂળમાં sec square a minus 1 ના છેદમાં sec a, છેદનો છેદ અંશમાં, રાઈટ? જો આ છેદનો sec હતો એ અંશમાં વયો જશે, એટલે ડાયરેક્ટ જવાબ લખી નાખ્યો sec a upon વર્ગમૂળમાં sec square a minus 1, અથવા જે sin નો જવાબ છે એને સીધો વ્યસ્ત કરીને લખી નાખો। આ sin નો જવાબ છે, જો वर्गमूल में sec स्क्वायर माइनस 1 अपॉन sec, तो cosec એનો વ્યસ્ત sec અંશ માં આવી જાય, वर्गमूल में छेद में वर्गमूल में sec स्क्वायर माइनस 1। तो जो आपणे पाचे पांच गुणोत्तरो sec ना फॉर्मेट में लख्या, राइट? तो आ रीते आपणे प्रश्न पूछे बे मार्क ना दाखला, तो नित्य सम वापरीने आपणे झड़पथी जे पण गुणोत्तर में मांग्यो छे तेमां कन्वर्ट करी शकीए छीए। क्वेश्चन नंबर 3 नो पेटा प्रश्न नंबर 1। हवे आ प्रश्न तो कोनो आव्यो? कोटिकोणनो आव्यो। अहींया पण आपणे नित्य सम वापरवानुं छे, पहेला कोटिकोणनो गुणधर्म वापरीशुं। तो जो अंशमां जो sin स्क्वेर 63 अने sin स्क्वेर 27 बेमांथी एकने आपणे cos स्क्वेरमां कन्वर्ट करी नाखशुं, अने छेदमां cos स्क्वेर 17 छे अने cos स्क्वेर 73 छे। हवे जो तमे अहींया जोशो ने तो 63 अने 27 नो सरवाळो 90 ज थाय, अने 17 अने 73 नो सरवाळो पण 90 ज थाय। एटले आपणे शुं करशुं, जो अंश में जे आ साइन, जो आ 63 छे ना, तो तमे आ रीते लखी शको साइन 90 माइनस 27। साइन 90 माइनस थीटा एटले शुं थई जाय? कॉस थीटा थई जाय। तमे जे रीते पण वापरी शको छो, अहींया डायरेक्ट कॉस 90 माइनस 63 पण करी शको छो। तो जो आ साइन ने कन्वर्ट कर्यो कॉस में, एटले जो आ साइन एमनेम राखवानो छे, छेदमां ए ज रीते आ जे कॉस हतो એને કન્વર્ટ કરી નાખ્યો સાઈન। ચાલો તો આપણે કોસ 27 નો પૂર્ણ વર્ગ હોય કે સાઈન 27 નો પૂર્ણ વર્ગ લખી કઈ રીતે શકાય? કોસ સ્ક્વેર 27 સાઈન સ્ક્વેર 27 છેદમાં સાઈન સ્ક્વેર 73 પ્લસ કોસ સ્ક્વેર 73, અંશ અને છેદમાં જો ખૂણા સમાન થઈ ગયા, તો આપણે હવે નિત્ય સમ વાપરી શકીએ કે કોસ સ્ક્વેર એ પ્લસ સાઈન સ્ક્વેર એ બની ગયું 27 27 છે તો સમાન, તો એ બંનેનો જવાબ શું થશે? cos square 27 plus sin square 27 is equal to 1। નિત્ય સમ આપણે હમણાં અભ્યાસ કર્યો, તો આ રીતે આપણે જો અંશમાં પણ નિત્ય સમનો ઉપયોગ કરી શકીએ, છેદમાં પણ નિત્ય સમનો ઉપયોગ કર્યો, તો 1 upon 1 is equal to final answer આપણને મળ્યો 1। તો જો અહીંયા આપણે કોટિકોણનો પણ ગુણધર્મનો ઉપયોગ કર્યો અને નિત્ય સમનો પણ ઉપયોગ કર્યો, આપણે તેનો પેટા પ્રશ્ન નંબર 2નો પણ અભ્યાસ કરીએ એટલે આપણને વધુ પ્રેક્ટિસ થઈ જાય। sin square 25 plus cos square 65 प्लस कॉस स्क्वेर 25 इंटू साइन स्क्वेर 65। तो तब अँ जोशो ना तो ख्याल आ जाए कि आ बने सरवाड़ो 90 ज है, तो बने में कोईपण एक ने बदलवा, राइट? जो आ रीते साइन 25 एमने राखी ने, तो कॉस ने अपने 90 माइनस 65 ने 90 माइनस 25 लखी ने कॉस 90 माइनस थीटावाड़ू सूत्र, तो आ रीते थी सके डायरेक्ट के कॉस 90 माइनस 25 એટલે 65, અથવા આપણે જે પહેલા શીખ્યા હતા તે મેથડ પણ યુઝ કરો તો ચાલે છે। તો cos 90 માઇનસ 25 એટલે આ થઈ ગયું sin 25। એ જ રીતે જો આને એમનેમ રાખ્યું, અહીંયા sin 65 ને બદલ્યું, sin 90 માઇનસ 25 એટલે 65 થઈ જાય। હવે 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય? cos થીટા એટલે cos 25। તો જો sin 25 ઇન્ટુ cos 20 sin 25, આ બંને સાઇન ઇક્વલ થઈ ગયા, ખૂણા પણ અહીંયા પણ ઇક્વલ થઈ ગયા કોસ, હવે ગુણાકાર થઈ જશે સાઇન 25 ઇન્ટુ સાઇન 25, તો સાઇન સ્ક્વેર 25, કોસ 25 ઇન્ટુ કોસ 25, તો કોસ સ્ક્વેર 25, તો નિત્ય સમ થઈ ગયું સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1। અહીંયા મેં સમજાવવા માટે લખ્યું છે, તમે પરીક્ષામાં કૌંસમાં કયું નિત્ય સમ વાપર્યું છે તેવું ના બતાવો તો પણ ચાલે। તો જો બહુ જ ઇઝી છે, આ બંનેમાંથી કોઈ પણ એકને કોટિકોણમાં ફેરવવાનું, કાં તો કોસને ફેરવો તો સાઈન એમનેમ રાખો, સાઈનને ફેરવો તો કોસ એમનેમ રાખો, એટલે બેમાંથી એકને બદલવાનું અને બંને બાજુ એ રીતે સમાન આવે એ રીતે ફેરફાર કરવાનો। ખૂણો 25નો રહ્યો, એક બાજુ કોસ સ્ક્વેર બને તો બીજી બાજુ સાઈન સ્ક્વેર, આ બાજુ સાઈન સ્ક્વેર બને તો આ બાજુ કોસ સ્ક્વેર, આ રીતે બદલવાનું, એટલે આ દાખલો ખૂબ જ ઇઝી થઈ ગયો। ચલો ક્વેશ્ચન નંબર 4, એમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે પરંતુ આપણે ગણતરી પણ કરવાની છે।
प्रश्न पहलो छे 9x² - 9tan² = 1, तो आनो जवाब शुं आवे? मौखिक गणतरी करो तो पण ख्याल आवी जाय के अहींया 9 सामान्य काढी लियो तो नित्य सम बनी जाय x² - 10² x² - 10² = 1, 9 एक 9 तो ऑप्शन बी। चलो गणतरी जोईए, 9 सामान्य काढो, आ थई गयो नित्य सम, x² - 10² = 1, 9 एक 9, तो साचो विकल्प शुं थशे? बी। बेटा प्रश्न बीजो, 1 प्लस टेन थीटा प्लस सेक थीटा इंटू 1 प्लस कट थीटा माइनस कोसेक थीटा। हवे जो अहीं आपणे गणतरी कर्या वगर जवाब नहीं लखवानो, आंसर भले सी आवे परंतु आपणे पहला गणतरी समझीए नी कि 1 प्लस टेन थीटा प्लस सेक थीटा आम बहुज ईजी छे। आपणे शुं करवानुं छे, बधाने साइन कोस में कन्वर्ट कर नाखवानुं। टेन एटले साइन अपॉन कोस, सेक एटले 1 अपॉन कोस, कोट एटले कोस अपॉन साइन ने कोसेक एटले 1 अपॉन साइन। बन्ने में आपणे लसा लईए, जो आ बाजू आ कंश में लसा कोस छे, आ कंश में लसा साइन छे, तो कोस लसा लेशो एटले अहींया कोस प्लस साइन प्लस 1, अहींया साइन लसा साइन प्लस कोस माइनस 1। हवे जो आ अने आ अहींया साइन प्लस कोस इक्वल बतावे छे, बराबर, अहींया प्लस 1 छे, अहींया माइनस 1 छे, तो अहींया आ रीते आपणे जो आ रीते आपणे समझीए, जो कोस प्लस साइन बोलो के साइन प्लस 1, कोस बे एक ज, आ एक कांश, अहीं आ एक ज, साइन प्लस कोस, जो एटले ए प्लस बी थई गयो ने ए माइनस बी थई गयो, आखू पद ए समझो, आ बे तो ए प्लस बी, ए माइनस बी, ए स्क्वेर माइनस बी स्क्वेर नुं सूत्र थयुं, साइन प्लस कोस थीटा नो पूर्ण वर्ग माइनस 1 नो पूर्ण वर्ग। हवे जो अहीं आपणे ए प्लस बी ना पूर्ण वर्ग नुं सूत्र वापरशुं, આ પ્રકારનો ભલે એમસીક્યુનો પ્રશ્ન છે પણ બે માર્કમાં પણ પૂછાઈ શકે, તો પૂર્ણ વર્ગનું વિસ્તરણ કરો તો આપણે કયું સૂત્ર વાપરશું? એ પ્લસ બી ના પૂર્ણ વર્ગનું, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, તો સાઇન સ્ક્વેર એ સાઇન સ્ક્વેર થીટા સોરી પ્લસ કોસ સ્ક્વેર થીટા, અહીંયા પ્લસની નિશાની આવશે, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, જે આપણું નિત્ય સમ છે ઇઝ ઇક્વલ ટુ 1 એ આપણે વાપરવું છે, એટલે આ થઈ ગયું જો साइन थीटा साइन स्क्वेर थीटा, कॉस थीटा कॉस स्क्वेर थीटा, एट ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी, टू इंटू साइन इंटू कॉस थीटा। जो आप ए प्लस बी पूर्ण वर्गन सूत्र अहियाँ वापरू, ए स्क्वेर प्लस टू ए बी प्लस बी स्क्वेर, राइट, तो ए स्क्वेर प्लस टू ए बी प्लस बी स्क्वेर में ए स्क्वेर बी स्क्वेर बाजू बाजू में लखिया, कारण के आप त्या अहियाँ आ नित्य सम वापरव, तो एना बराबर एक थी जशे, एटले जो आ प्लस वन माइनस वन कैंसल आउट, अंश में केटलो वधो, टू साइन थीटा इंटू कॉस थीटा, छेद में साइन थीटा इंटू कॉस थीटा, आ बने कैंसल आउट, राइट, अपने आ रीते छेद उड़ी जाए, एक अने एक जीरो थी गया, एटले मात्र केटला रहेशे, अंश में टू इंटू साइन थीटा इंटू कॉस थीटा, छेद में साइन थीटा इंटू कॉस थीटा, ए बने कैंसल आउट थे, एटले फाइनल आंसर रह्यो બે। જો આ પ્રકારનો બે માર્ક્સમાં પણ દાખલો પૂછાઈ શકે, ભલે એમસીક્યુનો પ્રશ્ન છે પરંતુ આમાં સ્ટેપ્સ ઘણા છે, ગણતરી કરવી પડે વગર આપણને જવાબ મળે નહીં, તો આપણે શું કર્યું, બધા નિત્ય સમને સાઈન કોસમાં કન્વર્ટ કરી નાખ્યો, ટેનની જગ્યાએ મૂકી દીધું સાઈન અપોન કોસ, કોટની જગ્યાએ કોસ અપોન સાઈન, સેકની જગ્યાએ 1 અપોન કોસ અને કોસેકની જગ્યાએ 1 અપોન સાઈન, બસ પછી સાદરૂપ આપી લસા લઈ અને આ રીતે સૂત્ર મૂકવાનું, તો આ થયો પેટા પ્રશ્ન નંબર બીજો। ત્રીજો પેટા પ્રશ્ન, સેક એ પ્લસ ટેન એ ઇન્ટુ વન માઇનસ સાઇન એ, અહીંયા પણ એ જ કરવાનું, આપણે સેક એ પ્લસ ટેન એ છે તેને આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરી દઈએ, ચાલો સેક એટલે 1 અપોન કોસ એ, સાઇન એટલે 1 સાઇન અપોન ટેન એ ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ એ, એટલે જો સેકને પણ આપણે કોસમાં કન્વર્ટ કર્યો, ટેનને પણ સાઇન કોસમાં, અહીંયા તો એમનેમ છે, જો અહીંયા લસા ઇક્વલ છે, કોસ છે, તો અંશમાં શું થાય, ડાયરેક્ટ 1 પ્લસ સાઈન। હવે તમે જુઓ કે છેદમાં કોસ એમ ન હોય, આ બે છે 1 પ્લસ સાઈન 1 માઇનસ સાઈન, તો એક્સ સ્ક્વેર માઇનસ સાઈન સ્ક્વેર થઈ જાય, રાઈટ, અહીંયા જો આપણે બધા અવયવ વિસ્તરણના સૂત્રો પણ ઉપયોગ એટલા જ મહત્વના છે, અહીંયા તો એ પ્લસ બી અને એ માઇનસ બીનું જે આપણે સૂત્ર હતું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ અહીંયા આપણે યુઝ કર્યું 1 પ્લસ સાઈન ઇન્ટુ 1 માઇનસ સાઈન, તો 1 માઇનસ સાઈન સ્ક્વેર, તો હવે 1 માઇનસ સાઈન સ્ક્વેર એટલે નિત્ય સમ શું બને, કોસ સ્ક્વેર બને, આપણે નિત્ય સમમાં અભ્યાસ કરી ચૂક્યા,
કે 1 માઈનસ સાઈન સ્ક્વેર એટલે ક્યુ નિત્યસમ બની જાય આપણું, એટલે નિત્ય સમજે છે આપણે માં ઇક્વલમાં શું બને કોસ, 1 માઈનસ સાઈન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર. હવે આપણે એક એક કોસનો છેદ ઉડાડી શકીએ અહીં, તો અંશમાં કોસ સ્ક્વેર છે અને છેદમાં કોસ છે, તો ફાઇનલ આન્સર મળશે કોસ એ. જો આ પણ ગણતરીમાં આપણે શું કર્યું છે, હવે એમસીક્યુના પ્રશ્નો હોય તો ઝડપથી સાઈન કોસમાં કન્વર્ટ કરી અને સાદરૂપ આપતા જવાનું. ફાઇનલ આન્સર બી કોસ એ. ચોથો પેટા પ્રશ્ન, 1 + tan² એ અપોન 1 + cot² ચાલો ગણતરી સમજીએ. ટેન અને કોટને સાઈન કોસમાં કન્વર્ટ કરવાના, ટેન એટલે સાઈન અપોન કોસ, વર્ગ છે એટલે વર્ગ થઈ ગયા, 1 + sin² અપોન કોસ સ્ક્વેર, કોટ છે એટલે કોસ અપોન સાઈન, વર્ગ છે એટલે કોસ સ્ક્વેર અપોન સાઈન સ્ક્વેર. અંશ અને છેદમાં લસા લ્યો, અંશમાં લસા છે કોસ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર, છેદમાં લસા છે સાઈન સ્ક્વેર તો સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર, તો આ બંને નિત્યસમ થઈ ગયા. એટલે એક એક થઈ જાય એના બરાબર, નિત્યસમનો ઉપયોગ કર્યો. 1 / cos² છેદમાં 1 / sin² છેદનો છેદ અંશમાં જાય એટલે સાઈન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર, સાઈન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એટલે સાઈન અપોન કોસ એટલે શું થાય 10, સાઈન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર છે એટલે 10² તો છે ને. આ બધા નિત્યસમ તમે જુઓ તો આ સાઈન કોસમાં કન્વર્ટ કરો ને તો સાદરૂપ આપણને કરવું ઇઝી થઈ જતું હોય છે, અથવા તમને કોઈ બીજી મેથડ પણ આમાં ફાવતી હોય તો તમે કરી શકો છો. જેમ કે આ જ પ્રશ્નમાં 1 + tan² છે તો sec² સ્ક્વેરે મૂકી દો અને 1 + cot² છે તો cos સ્ક્વેર મૂકી દો, પછી એને સાઈન કોસમાં કન્વર્ટ કરો એટલે સીધું આ જ સૂત્ર બનશે. એટલે એ રીતે પણ તમે કોઈ પણ મેથડ જે સાચી છે નિત્યસમ વાપરવાની એ વાપરી શકો છો. મેં હમણાં જ સમજાવ્યું કે ચોથામાં અંશ અને છેદ બેમાં ડાયરેક્ટ તમે sec સ્ક્વેર અને છેદમાં cos સ્ક્વેર નિત્યસમની મદદથી મૂકી અને sec cosને સાઈન કોસમાં કન્વર્ટ કરી નાખો તો પણ આટલા સ્ટેપ ના કરવા પડે, ડાયરેક્ટ તમે આ સ્ટેપ પહોંચી શકો. તો આ રીતે ક્વેશ્ચન નંબર 4ના 4 પેટા પ્રશ્ન આજે આપણે અભ્યાસ કરીએ છીએ. આજે આપણે સદી 8.4ના ક્વેશ્ચન નંબર 1-4નો અભ્યાસ કર્યો છે અને આપણે સાથે સાથે નિત્યસમો મેળવતા શીખ્યા, નિત્યસમો આજે એકદમ સરસ પાકા કરી લેવાના છે. હોમવર્કમાં આજે આપણે ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ નંબર 12નો અભ્યાસ કરવાનો છે, એટલે તમારે જાતે ગણવાનું છે. એટલે આ દાખલા શીખી લીધા, હવે આપણે તે પરથી ઉદાહરણ 12ની રકમ લેશું અને મોઢે ગણતરી કરવાની પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે સદી 8.4નો અભ્યાસ કરીએ છીએ તે સદી 8.4માં નિત્યસમોનો તો ઉપયોગ કરવાનો જ છે, ત્રિકોણમિતિય નિત્યસમનો તો ઉપયોગ કરી જ છું, સાથે સાથે અવયવ વિસ્તરણના સૂત્રો હોય, કોટિકોણની થિયરીના છે, ત્રિકોણમિતિ ગુણોત્તરના સૂત્રો છે, એ બધાનો તો ઉપયોગ થાય જ. એટલે સદી 8.4માં આપણે ત્રિકોણમિતિની બધી થિયરી પ્લસ આપણી અવયવ વિસ્તરણની પણ ઉપયોગી એવી થિયરીનો પણ ઉપયોગ કરવાનો હોય છે. એટલે આપણને જો બધા સૂત્રો અને નિત્યસમ સરસ આવડતા હશે ને તો આ દાખલા ખૂબ જ ઇઝી લાગશે. આજે આપણે સદી 8.4ના પ્રશ્ન નંબર 1-4નો અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન 5માં જેટલા પણ પ્રશ્નો છે તેમાંથી આપણે અમુક ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આપણે 7માં લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 5 સાથે મળીશું. આ જ રીતે ખૂબ સરસ પ્રેક્ટિસ કરતા રહેજો અને ખૂબ સરસ રિવિઝન કરતા રહેજો. જલ્દી મળીશું આપણે 7માં વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.